જામનગરના બહુચર્ચિત વકીલ કિરીટ જોશી હત્યાકાંડના મુખ્ય આરોપી તથા કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ અને તેની કથિત ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો હતો જે પછી જામનગરમાંથી પૂર્વ પોલીસ કર્મી બિલ્ડરો પૂર્વ કોર્પોરેટર હુંડિયામણના વેપારી અખબાર સંચાલક એકાઉન્ટન્ટ વગેરે જયેશના કથિત સાગરીતોની ધરપકડ થઈ હતી પકડાયેલા તમામને અલગ અલગ જેલમાં રાખવામાં આવ્યા છે દરમિયાન આ કેસમાં જયેશના સાગરીતો વિરુદ્ધ આરોપનામું કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું છે જે મુજબ જુદા જુદા આરોપીઓ પર અલગ અલગ આરોપ લગાડવામાં આવ્યો છે પૂર્વ કોર્પોરેટર અતુલ ભંડેરી પર શહેરની ભાગોળે સ્મશાન બનાવવાની દરખાસ્ત રજૂ કરી સંબંધિત જમીનનો ભાવ તળિયે લાવવા પ્રયાસ કરી જયેશને ફાયદો કરાવવાનો આરોપ છે પૂર્વ પોલીસ કર્મી વશરામ મિયાત્રા કોઈ જયેશ ફરિયાદ કરવા આવે તો ડરાવી ધમકાવી ફરિયાદ કરતા અટકાવતા હોવાનો આરોપ છે જીગર ઉર્ફે જીમ્મી આડતિયા પર હવાલા મારફત જયેશને વિદેશમાં પૈસા પહોંચાડવાનો આરોપ છે બિલ્ડર મુકેશ અભંગી પર જયેશ દ્વારા કરાવાયેલા આસામીઓ સાથે સોદો કરી જમીન લઈ લીધી હોવાનો આરોપ છે બિલ્ડર નિલેશ ટોલિયા પર જૈન અગ્રણીઓની જમીન અંગેની માહિતી જયેશને આપવાનો તથા ખંડણીની રકમ નક્કી કરવામાં ભૂમિકા ભજવવાનો આરોપ છે અનિલ ડાંગરિયા એકાઉન્ટન્ટ ઉપર જયેશના બેનામી વ્યવહારો ગોઠવવાનો આરોપ છે વકીલ વીએલ માનસાતા ઉપર ખોટી નોટિસ પ્રસિદ્ધ કરાવી મિલકત વિવાદમાં નાખવાનો આરોપ છે જાડેજાબંધુ યશપાલ યશપાલસિંહ અને જશપાલસિંહ પર ધાક ધમકીપૂર્વક જગ્યાનો કબજો મેળવવાનો આરોપ છે અખબાર સંચાલક પ્રવીણ ચોવટિયા પર ખોટા અહેવાલો છાપી સાહેબોને ડરાવવાનો આરોપ છે શેરબજારના વ્યવસાયી પ્રફુલ્લ પોપટે પણ જયેશને ગેરકાનૂની લાભો અપાવ્યા હોવાનો આરોપ છે જયેશને લાભ થાય એ માટે તમામ આરોપીઓએ જુદી જુદી ભૂમિકાઓ ભજવી હોવાનું આરોપનામું ઘડવામાં આવ્યું છે તેમજ તમામ આરોપીઓને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા જામનગરમાં બ્રહ્મ સોશિયલ ગ્રુપ દ્વારા સંસ્કૃત પાઠશાળામાં મોદક સ્પર્ધા યોજાઈ હતી પુરુષ વિભાગમાં રમેશભાઈ જોટંગિયા બાર લાડુ આરોગી વિજેતા થયા હતા મહિલા વિભાગમાં પદ્મિનીબેન ગજેરા નવ લાડુ આરોગી વિજેતા થયા હતા તેમજ બાળકોના વિભાગમાં ઓમ જોશીએ પાંચ લાડુ આરોગી બાજી મારી હતી